चलो आपणे क्यां पहोंच्या छे? तो के जावेद बे वखत होडीमां बेठो अने तेना रूपिया एने केटला चूकव्या छे? 40 चूकव्या अने 50 मिनिट फर्यो छे। जो 40 रूपिया चूकव्या छे तो हवे आपणे जोईए के 40 रूपया सेना थाय छे अने 50 मिनिट फर्यो छे। तो जो अहींया जोशो तो खबर पड़ी जशे 30 अने 20 50 मिनिट अने 15 अने 25 तो 40 रूपया। तो ए मतलब के कई बे होड़ी हसे? पेडल बोट अने बीजी कई हसे? मोटर बोट। तो आपणे कोष्टक उपरथी जवाब आपवाना हता जे आपणे आप्या छे। हवे पाछो फरवानो समय छे। तो के बाळकोए जुदी जुदी होळीनी 4 वाग्या सुधी मजा माणी छे। हवे पाछा फरवानो समय थई गयो छे। हवे तेओ क्यांय रोकावाना न हता कारण के तेमणे 2 कलाक पाछा फरवानुं हतुं। तो तेओ होशंगाबाद खाली जग्या वागे पहोंचशे। अत्यारे 4 वाग्या छे अने 2 कलाकमां पाछा फरवानुं छे। मतलब के 4 + 2 એટલે કેટલા કલાક કેટલા વાગે પહોંચશે? 6 વાગે। એના પછી છેલ્લો પેજ જે છે, જો તમને બાળકો દેખાય છે બધાય લાઈનમાં, હા, તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો? કુલ કેટલા બાળકો આવ્યા હતા? કેવી રીતે ને કેટલે દૂર ગયા હતા? જવા આવવા માટે કેટલો સમય લાગ્યો હતો? અને દરેક બાળક દીઠ કુલ ખર્ચ લાગ્યો તે શોધવાનું છે। આ તમને જાતે જ કરવાનું છે કારણ કે તમને ખ્યાલ જ છે, તમે અત્યાર સુધી કોઈ પણ પ્રવાસમાં ગયા જ હશો, બરાબર? તો એમાં તમને કદાચ તમને યાદ નહીં હોય કારણ કે તમે નાના હશો, ત્રીજા ધોરણમાં તો લોકડાઉન જેવું હતું એટલે નહીં ગયો, પરંતુ બીજા ધોરણમાં હતા કે પહેલા ધોરણમાં હતા ત્યારે તમે ગયા હશો, બરાબર? તો તમારા મમ્મીને ખબર હશે કે તમે કેટલા વાગે ગયા હતા, કેટલા વાગે પાછા આવ્યા હતા, અને તમને તમારો જે તમારી પાસે જે ફીસ લેવામાં આવી હતી પ્રવાસની એ કેટલી હતી, એટલે કે બાળક દીઠ ખર્ચ કેટલો હતો એ તમને તમારા મમ્મીને પૂછી અને અહીંયા લખવાનું છે, બરાબર? પછી મહાવરામાં કીધું છે આ 4 ખૂબ જૂના ગુફા ચિત્રો છે, સૌથી જૂના પર નિશાની કરવાની છે। 4200 વર્ષ, 1000 વર્ષ, 1300 વર્ષ કે 8500? તો સૌથી વધારે જૂનું કયું છે? 8500 વર્ષ। તો એ સૌથી જૂનું છે એટલે એના ઉપર રાઇટ કર્યું છે। 1 બસમાં 48 બાળકો સમાય છે, તો 3 બસમાં આશરે કેટલા બાળકો સમાશે? તો 48 × 3, 3 × 8 = 24, 4 × 3 = 12, 14 144, મતલબ કે 150 નજીક થયું ને 144 એટલે આવશે 150। નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500થી વધુ જવાબ મળે છે? તો તમે જો 152 અને 200, તો 200 ને 300 ને 400 સુધી થશે, આનું તો 300 સુધી થશે, સોરી 400 સુધી, આનું 491 એટલે આ 500ની નજીક છે, અને આનું 300 ને 100 એટલે 300 અને આ 100 એટલે 400 થયા, અને આ 592 ને 93 ને 20 તો એ રીતે આપણે અંદાજિત કરીએ છીએ, તો 500ની નજીક કોનો સરવાળો થાય છે? 2 નો। કેટલા વાગે શું કર્યું અને જોડકા જોડણ છે? નર્મદાનો પુલ પસાર કર્યો એ કેટલા વાગે? તો કે 9 અને 10 સવારે, કેમ કે તમે 9 વાગે નીકળ્યા હતા તો સવારે શરૂઆતમાં તમે નર્મદાના પુલ પાસે ગયા હતા। એના પછી તમે ક્યાં ગયા હતા? ભીમ બેટકાના ચિત્રો જોયા, કેટલા વાગે જોયા છે? 11:30 વાગે। શું કામ? તો કે વચ્ચે તમે પેટ્રોલ પંપ ઉપર રોકાણા હતા ને, કેટલા વાગે? 30 મિનિટ લાગી હતી તમને, એટલે 9:30 આવશે પેટ્રોલ પંપ, અને ભીમ બેટકા 2 કલાક રહીને પહોંચ્યા હતા એટલે 11:30। પછી નૌકા વિહાર ક્યારે કર્યું હતું? બપોરે 3 વાગે કર્યો હતો, આપણે આગળ જોયું જ છે નૌકા વિહારનો સમય બપોરના। પછી ભોજન ક્યારે કર્યો? 12:30 વાગે, અને છેલ્લે ક્યાં પહોંચ્યા તમે? હોશંગાબાદ ક્યારે ફર્યા? 6 વાગે રાત્રે, મતલબ કે સાંજના 6 વાગે। તો આ રીતે જોડકા જોડવાના છે તમને, અને ભોજનનું તો તમને ખબર પડી જ જાય, આપણે ભોજન ક્યારે લીધો હશે? 12:30 કલાકે લીધો હશે। તો અહીંયા આપણે જે ચોપડીમાં પેજ નંબર 34 સુધી જે ત્રીજું પ્રકરણ છે એ પૂરું કરીએ છીએ, અને હવે ચોથું પ્રકરણ જે છે આપણે નેક્સ્ટ વિડીયોથી શરૂઆત કરીશું। તો આટલું આપણે રાખવાની છીએ જે આપણે તમને ચોપડીમાં પેન્સિલથી લખવાનું છે। થેન્ક યુ।